હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે પર્યાવરણ વિષયના અગત્યના એમસ્યુ ક્યુની પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું જેનો ભાગ નંબર નવ છે જે આવનારી જીપીએસસી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સચિવાલય તલાટી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે હવે મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ વાતાવરણની સ્તરની રચના જણાવો તો વાતાવરણમાં ક્ષોભાવરણ સમતાપાવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણની સ્તર રચનાઓ છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ જેટ પ્લેન જેટ વિમાન ઉડાન કરવા માટે કયું આવરણ સારું તો સમતાપ આવરણ સારું સમતાપ આવરણની ઊંચાઈ કેટલી હોય છે ક્ષોભાવરણ પછી પચાસ કિલોમીટર સુધી સમતાપ આવરણની ઊંચાઈ હોય છે સમતાપમાં કયા વાયુનું સ્તર આવેલું છે સમતાપ આવરણમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે જે સોળથી બત્રીસ કિલોમીટર વચ્ચે મહત્તમ હોય છે કયા આવરણમાં વાદળ હિમ વંટોળા અનુભવાતા નથી તો સમતાપ આવરણમાં વાદળ હિમ વંટોળા અનુભવાતા નથી સમતાપ સીમા કોને કહે છે તો સમતાપ સીમા સમતાપ આવરણની ઊંચાઈ પર જતાં તાપમાન વધે છે પચાસ કિલોમીટરની સીમા પર તાપમાન વધતું અટકે છે તેને સમતાપ સીમા કહેવાય છે ક્વેશ્ચન નેક્સ્ટ પૃથ્વીની સપાટી પરનો પ્રથમ આવરણ કયું છે તો ક્ષોભ આવરણ ક્ષોભ આવરણની કેટલી ઊંચાઈ સુધી આવેલું છે તો ક્ષોભ આવરણ સોળ કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલું છે ક્ષોભ આવરણમાં વાયુનો હિસ્સો કેટલો આવેલો છે તો ક્ષોભ આવરણમાં વાયુનો હિસ્સો પંચોતેર ટકા આવેલો છે ક્ષોભ આવરણની પૃથ્વીના વિવિધ સ્થળોએ ઊંચાઈ કેટલી હોય છે

આઠ કિલોમીટરની ઊંચાઈએ છે સમતાપ આવરણની ઊંચાઈ કેટલી હોય છે તો શુભાવરણ પછી પચાસ કિલોમીટર સુધી મધ્યાવરણ કોને કહે છે તો મધ્યાવરણ સમતાપ આવરણની ઉપર વાતાવરણના આશરે પચાસથી એસી કિલોમીટર સુધીના ભાગને મધ્યાવરણ કહે છે મધ્યાવરણ સીમા કોને કહે છે ઊંચે જતાં તાપમાન ઘટે છે એંસી કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે છે જેને મધ્યાવરણ સીમા કહેવાય છે ઉષ્માવરણ કોને કહે છે મધ્યાવરણની ઉપરનું આવરણ એંસી કિલોમીટરથી વાતાવરણના અંત સુધી જે છે તેને ઉષ્માવરણ કહે છે ઉષ્માવરણને આયના વરણ કેમ કહે છે તો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના પ્રહારના કારણે હવાનું આયનીકરણ થાય છે તેથી આ આવરણને આયનાવરણ પણ કહેવાય છે આયાનીકરણના કારણે કેટલીકવાર વાર ધ્રુવ પ્રદેશમાં આકાશમાં મેરુજ્યોત પણ જોવા મળે છે ક્વેશ્ચન નેક્સ્ટ સંદેશા વ્યવહાર માટે ઉપયોગી આવરણ કયું તો ઉષ્માવરણ પૃથ્વીનું કેટલા ટકા પાણી સમુદ્રમાં રહેલું છે સત્તાણું ટકા પાણી સમુદ્રમાં રહેલું છે બે ટકા પાણી ધ્રુવ પ્રદેશો પર બરફ સ્વરૂપે રહેલું છે જ્યારે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો એક ટકા વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે રહેલું છે ક્વેશ્ચન નેક્સ્ટ પૃથ્વી પર તાજા પાણી તરીકે નદી તળાવ વગેરેમાં કેટલા ટકા રહેલું છે તો એક ટકા પાણી પીવાલાયક રહેલું છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ વનસ્પતિમાં બીજા દ્રવ્યની સરખામણીમાં કેટલા ટકા પાણી હોય છે તો વનસ્પતિમાં બીજા દ્રવ્યની સરખામણીમાં ચાલીસ ટકા પાણી હોય છે પૃથ્વીની વાતાવરણની કલ્પના ક્યાં સુધી કરી શકાય તો જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ લાગે ત્યાં સુધી પૃથ્વીની વાતાવરણની કલ્પના કરી શકાય વાતાવરણના પચાસ ટકા હિસ્સો પૃથ્વીના કેટલા કિલોમીટર સુધી હોય છે તો પાંચ કિલોમીટર સુધી જ્યારે નવ્વાણું ટકા હિસ્સો બત્રીસ કિલોમીટર સુધી હોય છે ક્વેશ્ચન નેક્સ્ટ પૃથ્વીની સપાટીથી કઈ તરફ જતાં તાપમાન ઘટે છે તો ઊંચાઈ તરફ જતાં તાપમાનમાં ઘટાડો જોવા મળે છે જે એક કિલોમીટર બરાબર સો પોઈન્ટ પાંચ ક્વેશ્ચન નેક્સ્ટ શોભાવરણના તાપમાનના ઘટાડાને શું કહે છે તો તાપમાનનો હ્રાસ દર કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં લેબ્સ રેર ઓફ ટેમ્પરેચર એટલે કે એલ આર નામથી ઓળખવામાં આવે છે ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે કોની પસંદગી કરાય છે તો ગીર ફાઉન્ડેશન હવે પ્રશ્ન જોઈશું આગળનો તૃણાહારી પ્રાણીઓ કોને કહે છે તો ફક્ત ખોરાકમાં વનસ્પતિનો ઉપયોગ કરે છે તેને તૃણાહારી પ્રાણીઓ કહે છે જેને પ્રાથમિક ઉપભોક્તા પણ કહેવાય છે દાખલા તરીકે ગાય અને સસલા માંસાહારી પ્રાણીઓ કોને કહેવાય છે કે જે પોતાના ખોરાક માટે તૃણાહારીઓ પર નિર્ભર હોય છે તેને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે આ માંસાહારી પ્રાણીઓ તૃણાહારીઓને શિકાર કરીને આહાર મેળવતા હોય છે સર્વાહારી અથવા મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય છે તો પોતાના ખોરાકમાં વનસ્પતિ તેમજ પ્રાણીઓનો ઉપયોગ કરે છે તેને સર્વાહારી અથવા મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય છે જેમ કે માણસ કૂતરું આ બધા સર્વાહારી મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય ક્વેશ્ચન નેક્સ્ટ સ્વયં પોષિત સજીવો કોને કહેવાય છે જે સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે તેને સ્વયંપોષિત સજીવો કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે બેક્ટેરિયા ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે ક્વેશ્ચન નેક્સ્ટ પ્રકાશની પ્રાપ્તિના આધારે વનસ્પતિના પ્રકારો જણાવો તો દીર્ઘ દિવસી લઘુદિવસી તટસ્થ દિવસી આ પ્રકાશ પ્રાપ્તિના આધારે વનસ્પતિના પ્રકાર છે નિવસન તંત્રના ઘટકો જણાવો તો નિવસન તંત્રના બે ઘટકો છે જે અજૈવિક ઘટક અને જૈવિક ઘટક ક્વેશ્ચન નેક્સ્ટ અજૈવિક ઘટકોના પરિબળો જણાવો તો અજૈવિક ઘટકોમાં પ્રથમ પરિબળ એ ભૌતિક પરિબળ છે જેમાં તાપમાન ભેજ પ્રકાશ અને વાતાવરણીય દબાણ આવેલું છે ત્યારબાદ સેકન્ડ નંબર પર અકાર્બનિક પરિબળ છે જેમાં પાણી ઓક્સિજન નાઇટ્રોજન આવેલા છે ત્યારબાદ કાર્બનિક પરિબળો આવેલા છે જેમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને લિપિડ આવેલા છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ જૈવિક ઘટકો કયા કયા છે તો જૈવિક ઘટકોમાં ઉત્પાદકો જેમાં લીલી વનસ્પતિ આવેલી છે બીજા નંબર પર ઉપભોગીઓ જેમાં પ્રાણીઓ આવેલા છે જ્યારે ત્રીજા નંબર પર વિઘટકો જેમાં સૂક્ષ્મ જીવો આવેલા છે આ જૈવિક ઘટકો છે ક્વેશ્ચન નેક્સ્ટ જળાશયોમાં રહેલું પાણી કેમ ગરમ થાય છે તો સૌર કિરણોના આપાત થવાથી જડાશયમાં રહેલું પાણી ગરમ થઈ જાય છે ક્વેશ્ચન નેક્સ્ટ પાણીનું તાપમાન કેટલા ઉત્કલ બિંદુએ પહોંચતા વાયુ સ્વરૂપે વાતાવરણમાં ભળી જાય છે તો સો સેલ્સિયસ ક્વેશ્ચન નેક્સ્ટ પોષણ ચક્રના પ્રકારો જણાવો તો પોષણ ચક્રના પ્રકારોમાં વાયુચક્ર અને અવસાદી ચક્ર છે જેમાં વાયુચક્રમાં જળચક્ર નાઇટ્રોજન ચક્ર કાર્બન ચક્ર ઓક્સિજન ચક્ર આવેલા છે જ્યારે અવસાદી ચક્રમાં આયર્ન ચક્ર કેલ્શિયમ ચક્ર ફોસ્ફોરસ ચક્ર અને સલ્ફર ચક્ર આવેલા છે વિડિયો જોવા બદલ આપનો આભાર આજનો વિડીયો આપણને કેવો લાગ્યો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગરવી ગુજરાત